नमस्कार जी 24 लाइव न्यूज़ में आपनु स्वागत छे। રાજપીપળામાં આજ રોજ પરંપરાગત રીતે ભગવાન જગન્નાથની યાત્રા નીકાળવામાં આવી હતી, ત્યારે આયોજકો દ્વારા તે માટેની પૂર્વ તૈયારીઓ કરાઈ હતી। હાલ કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો સાથે રથયાત્રા કાઢવા માટે મંજૂરી અપાઈ હતી, ત્યારે જે લોકો રથયાત્રામાં જોડાયા હતા તેમનું RT-PCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો। તે ઉપરાંત તંત્ર દ્વારા રથયાત્રાના રૂટ નક્કી કરેલા રૂટ પર સવારના 7 વાગ્યાથી બપોરના 1:30 વાગ્યા સુધી કર્ફ્યુ મૂકવામાં આવ્યો હતો। રથયાત્રા રાધાકૃષ્ણ મંદિરથી લાલ ટાવર, દરબાર રોડ, જિલ્લા પોલીસ સ્ટેશન, આશાપુરી માતા, કાછિયાવાડ, મોટા માછીવાડ થઈને નાગરિક બેંક, સફેદ ટાવરથી ફરી રાધાકૃષ્ણ મંદિરે આવી હતી। તે દરમિયાન જે રૂટ પર રથયાત્રા નીકળી હતી તે રૂટ પર કર્ફ્યુ જોવા મળ્યો હતો। નર્મદા જિલ્લાના નાયબ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ગૃહ વિભાગની ગાઈડલાઈન દ્વારા 60 વ્યક્તિઓ યાત્રામાં જોડાયા હતા અને સાથે જ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો। ગૌતમ વ્યાસ, બ્યુરો રિપોર્ટ, નર્મદા। આજ રોજ રાજપીપળા નગરમાં 29મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપન્ન થઈ છે। રથયાત્રા કોરોના પ્રોટોકોલ મુજબ 60 વ્યક્તિઓના પાસથી જે સરકારશ્રીએ આયોજન કર્યું હતું એ જ મુજબ આ રથયાત્રા સંપન્ન થઈ છે। રથયાત્રા સમગ્ર ગામમાં ફરી અને નિર્વિઘ્ને નિજ મંદિરમાં અત્યારે પરત થઈ ચૂકી છે। રથયાત્રાની અંદર સંપૂર્ણપણે બધી જ રીતે પ્રોટોકોલનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે। આનાથી એક સંદેશ આપવામાં આવે છે કે આપણે આપણા ધર્મના જે કંઈ આપણા તહેવારો છે આ રીતે પ્રોટોકોલ મુજબ ઉજવીએ તો કોઈ વાંધો આવે એવો છે નહીં। અને ભગવાનને આજે આપણે પ્રાર્થના કરીએ જગન્નાથજીને કે આ કોરોના મહાકાળ વહેલી તરીકે ખતમ થાય અને આપણા જે વિશેષ હિન્દુ ધર્મના કે ભારત વર્ષના જે કંઈ તહેવારો છે આપણે રંગેચંગે ઉજવી શકીએ એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના। અસ્તુ, ધન્યવાદ। સિદ્ધેશ્વર સ્વામી, રાજપીપળા, ગુરુકુલ। આજે જે રથયાત્રાનું, જગન્નાથ ભગવાનની રથયાત્રાનું આયોજન રાજપીપળા ટાઉનમાં કરવામાં આવેલું છે, તેમાં ગૃહ વિભાગની ગાઈડલાઇન્સ પ્રમાણે ખલાસીઓ સાથે 60 માણસોથી વધારે કોઈ વ્યક્તિઓ નથી અને પોલીસનો પૂરતો બંદોબસ્ત ડીપ પોઈન્ટ, ડાબા પોઈન્ટ રાખેલું છે। એકદમ શાંતિપૂર્ણ રીતે હવે નિજ મંદિર તરફ બસ 10 મિનિટમાં રથયાત્રા પૂર્ણ થવાની છે। લોકોને એ સંદેશો આપવા માગું છું કે કોરોનાનો ટાઈમ સમય છે તો ભગવાનના દર્શન કરે, સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કનું પણ પાલન કરે, એ મારો સંદેશો છે। આજના દિવસની અંદર કર્ફ્યુ યથાવત રહેશે? કર્ફ્યુ રથયાત્રા પૂર્ણ થયા બાદ 1 વાગ્યા પછી કર્ફ્યુ પૂર્ણ જાહેર કરવામાં આવશે। જગન્નાથ આજે સમગ્ર ભારત વર્ષમાં ભગવાન જગન્નાથની યાત્રા બલભદ્રવી તથા બેન સુભદ્રા સાથે ભગવાન નગરયાત્રાએ અખાડી બીજના દિવસે નીકળે છે, પરંતુ કોરોના મહામારીના કારણે ખૂબ મર્યાદિત સંખ્યામાં સમગ્ર ભારત વર્ષમાં જ્યાં જ્યાં વર્ષો પહેલાં હજારોની સંખ્યામાં લોકો નગરયાત્રામાં જોડાય છે એ બધી જ જગ્યાએ બધા સ્થાનો પર ખૂબ મર્યાદિત સંખ્યામાં ભગવાન જગન્નાથની જે વર્ષો પ્રમાણે જે નિયમ પ્રમાણે પૂજા અર્ચના થાય છે થઈ છે, પરંતુ ભક્તજનો ખૂબ ઓછી સંખ્યામાં જોડાયા છે। અહીંયા રાજપીપળામાં પણ વર્ષોથી ભગવાન જગન્નાથની યાત્રા ખૂબ મોટી સંખ્યામાં ભક્તો સાથે નીકળી છે। આ વર્ષે કોરોના મહામારીના કારણે 60 લોકોને પરમિશન આપી અને 60 લોકો થકી આ નગર યાત્રા રાજપીપળામાં ફરી રાજપીપળા નગરને આશીર્વાદ આપ્યા અને ભગવાનને હું પણ પ્રાર્થના કરું કે આ કોરોનાની મહામારીથી સમગ્ર સમાજને બચાવે અને જે સમાજનો કે રાષ્ટ્રનો જે વિકાસ છે એ વિકાસ ખૂબ ઝડપથી વધે અને બધા સુખી થાય, ભગવાનની કૃપા બધા પર સદૈવ વરસતી રહે એવી ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું છું।